વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવાદ. પાલિકા પ્રમુખ જગદીશ મોદીને ઉપપ્રમુખ સંતોષ પુણકરે જીકી થપ્પડ. ઘટનાને પગલે રાજકીય વાતાવરણમાં ગરમાવો. છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે છે વિખવાદ. પ્રમુખે તોછડું વર્તન કરીને બોલવા નહીં દેતા પુણકરે માર્યો લાફો. સુરત મનપાની સામાન્ય સભામાં હોબાળો. પૂર્ણા વિસ્તારમાં 24 કલાક પાણીના મીટરની યોજના મુદ્દે વિરોધ. કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો વિરોધ. સભા પહેલા પોસ્ટરો સાથે દર્શાવ્યો વિરોધ. પાણી સમિતિના ચેરમેન હિંમત પેલેડિયાને ચર્ચા માટે આપ્યો પડકાર. સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબાળો. પાર્ટી પ્લોટના બાકી વેરા મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો સામસામે. કોંગ્રેસ કોર્પોરેટર મનોજ ચોવટિયાની બીઆરટીએસ બસમાં ભાજપના મેળાપીપળાનો આક્ષેપ કરતા મામલો વકર્યો. ભાજપના મહિલા કોર્પોરેટરે કોંગ્રેસ કોર્પોરેટર તરફ ધસી ગઈ. રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો. ગાંધીનગરના જોઈન્ટ સેક્રેટરીએ મનપા કમિશનર પાસે જવાબ માંગ્યો. મ્યુનિસિપલ કમિશનર જવાબ આપવાને બદલે રજા પર ઉતરી ગયા. રાજકોટમાં 18 ડિસેમ્બરે પોલીસે જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરો પર બળપ્રયોગ કર્યો હતો. તીડના ત્રાસના આકાશી દ્રશ્યો આવ્યા સામે. જેસોર અભયારણ્યમાં જોવા મળ્યા તીડના ઝુંડ. ડ્રોન કેમેરાથી લેવાયેલા તીડના દ્રશ્યો સ્થિતિની ગંભીરતા દર્શાવવા છે પૂરતા. લાખોની સંખ્યામાં તીડ મળ્યા જોવા. બનાસકાંઠાના થરાદમાં તીડ નિયંત્રણ વિભાગના અધિકારીઓ સતત કામ કરી રહ્યા છે. વહેલી સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં દવા છંટકાવનું કામ સૌથી અસરકારક રીતે થાય છે. કેન્દ્રની 16 ટીમ તીડ નિયંત્રણ માટે સતત કરી રહી છે કામગીરી. તીડથી ખેડૂતો પરેશાન છે ત્યારે કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર. કહ્યું આવનારા દિવસોમાં તીડ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની ચૂકવણી કરાશે. તીડથી 8 થી 10 હેક્ટર વિસ્તારમાં થયું છે નુકસાન. તીડને લઈને તીડ નિયંત્રણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર KL ગુર્જરનું નિવેદન. બનાસકાંઠામાં 3 દિવસમાં ખેડૂતોને તીડથી મળશે મુક્તિ. કેન્દ્રની 16 ટીમો સતત દવાનો છંટકાવ કરી રહી છે. કૃષિ પ્રધાન RC ફળદુના બનાસકાંઠામાં ધામા. તીડ કંટ્રોલની કામગીરીનું કૃષિ પ્રધાન નિરીક્ષણ કરશે. જોકે વાઘાસિયા મિયાલ અને નાના મરસેરા ગામની સીમમાં તીડ લોકેટ થયા છે, જેને લઈને તીડ કંટ્રોલ વિભાગે તીડ ઉડે તે પહેલા જ સ્પ્રેની કામગીરી હાથ ધરી. બનાસકાંઠાની મુલાકાતે આવેલા કૃષિ પ્રધાન ફળદુએ કહ્યું કે હેલિકોપ્ટરની મદદથી દવાનો છંટકાવ કરવા માટે પુનઃ વિચારણા કરાશે. દવાનો છંટકાવ કરવા માટે સાધનો વધારવાની જરૂરિયાત છે. બનાસકાંઠાના દાંતીવાડામાં તીડ પર ડ્રોનથી કરાયો દવાનો છંટકાવ. દાંતીવાડાના જીંગ અને માળીવાસ વિસ્તારમાં પ્રાથમિક ધોરણે પરીક્ષણ કરાયું. આ સાથે જ ભારત સરકારની સૂચનાથી કરાયો ડ્રોનથી દવાનો છંટકાવ. જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પાકની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતોએ સોમનાથ નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો. સાથે જ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી. આ વર્ષે ડુંગળીનો ઊંચો ભાવ મળી રહ્યો છે, પરંતુ ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું. અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ડુંગળીના ઉત્પાદનમાં 70% ઘટાડો થયો. સુરેન્દ્રનગરમાં પારડી ગામેથી જીરાની ચોરી કરનાર એક આરોપીની પોલીસે કરી ધરપકડ. LCBએ તપાસ કરતા આરોપી પાસેથી જીરાના 5 કોથળા મળી આવ્યા. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત. શનિવારે કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં યોજાશે સંવિધાન બચાવો દેશ બચાવો કાર્યક્રમ. ગાંધી આશ્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ બાદ નારણપુરા સરદાર પ્રતિમા સુધી યોજાશે કોંગ્રેસની પદયાત્રા. અમદાવાદમાં પ્રોપર્ટી શોનું આયોજન. CM વિજય રૂપાણીએ સરકારના કામકાજની રૂપરેખા આપી. રૂપાણીએ કહ્યું કે બાંધકામ ગુજરાતની અર્થવ્યવસ્થાને ઉપયોગી બનશે. ગુજરાતની 45% થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં છે. આવનારા પડકારોને પહોંચી વળવા સરકાર પ્રયાસો કરી રહી છે.